नमस्कार विद्यार्थी मित्रों, आज आपने पाठ 8 पूरा घर पर से भनीशु। सबसे पहले तो अभी तुम्हें मेरे साथ चौपड़ी लेने बैठी जाओ। इना सर्जक थे झवेरचंद मेघाणी, जेनो जन्म 28/7/1896 ना रोज थयो हतो। तेमनो अवसान 9/3/1947 ना रोज थयो हतो। आपने आगळना लेक्चर में जोयु हतु कि जमन अने जंपू छे एमना थोड़ा छीपड़ा छे ए बेचाई जाय एवी आशा में बैठा होय छे। એટલામાં ત્યાં એક યુવાન એવો છોકરો આપે છે અને આપીને શું કહે છે કે અજમન ચીબડા મને આપી દો, કોઈ પણ પ્રકારનો ભાવ પણ એ પૂછતો નથી। જ્યાંથી પાઠ બાકી છે ત્યાંથી આપણે આગળ જોઈશું। સુમનલાલ પેલા ખેસદારી વેપારી સામેની એક ખોજાની દુકાને ઊભો હતો। સુમનલાલ છે એ સામે એક દુકાન છે ખેસદારીની, ત્યાં ઊભા હતા। તેને આ સુમનલાલને હાથની ઇશારત કરીને બોલાવી લીધા અને કહ્યું, ઉતાવળ કરો માં। સુમનલાલ કોણ છે? પેલા ભાઈ જેને ચીબડાની ચીરી છે એ ચાખવા માટે લીધી હતી ને પછી ચીબડા માટે ભાવ માટે કચકચ કરતા હતા। આ ભાઈ જે છે એ અધમન જોખો એવું કે છે અને ઇશારો કરીને સુમનલાલ છે એ જ્યાં ઊભા હોય છે દુકાને ત્યાં બોલાવી લે છે અને બોલાવીને શું કહે છે? ઉતાવળ કરો માં, ભાઈ તમારે ચીબડા લેવા છે તમે જરા પણ ઉતાવળ કરી ના આવો। એ છે પરગામના, સાંજ પડશે એટલે મફત આપી દઈને પણ ભાગસેવા થાકેલા છે। શું કહે છે સુમનલાલ? કે આ લોકો જે છે એ પરગામથી આવેલા છે અને ખૂબ જ થાકેલા પાકેલા છે, સાંજ પડશે તો એ સસ્તામાં આપીને જતા રહેશે, માટે ઉતાવળ જરા પણ લેવામાં ન કરશો। તમે થોડી વાર થોભી જાઓ, તમે થોડા સમય માટે ચિંતા લેવા માટે રોકાઈ જાઓ। આનાના 3 શેર દેખે આખો લોટ આપણે ઉપાડીને પછી વેચી લઈશું। એવું કહે છે કે આનાના 3 શેરના ભાવના આપણે આ ચીબડા છે ખરીદી લઈશું, આખો લોટ લઈ લઈશું અને પછી આપણે બે અડધા અડધા વેચી લઈશું। જમન ચંપુએ સમજી લીધું, આપનો ગરાક ટાળી ઓળ્યા શે છે। જમન અને ચંપુ છે હોશિયાર છે, એ સમજી જાય છે કે પેલા શેઠ છે, શેઠે આપણે ત્યાં આવેલું ગરાક પાછું બોલાવી લીધું અને ટાળી લીધું છે। મન ને તો કાયનું કાય થઈ જાય છે મનમાં, જમનના ધમધમતા મગજમાંથી જાણે 10 કલ્પનાના માનવી અકીમ ડાંગ લઈને દોડે છે અને એ વેપારી ઉપર ઉડી પડે છે। મનમાં ને મનમાં તો પેલા સુમનલાલ પર ખૂબ જ ગુસ્સો આવે છે, ખૂબ જ ક્રોધ આવે છે। જમનના ધમધમતું જે ગુસ્સાવાળું મગજ છે એ મગજમાંથી 10 કલ્પનાનો માણસ છે એ ડાંગ લઈને દોડવા માટે દોડીને સુમનલાલને મારવા માટે જતો રહે છે અને વેપારી ઉપર તૂટી પડે છે। સુમનલાલ શરમ શરમ થોડી વાર ઊભા રહ્યા, સુમનલાલ છે શરમે ને શરમે થોડી વાર ત્યાં ઊભા રહે છે। એના સલાહકાર ખેસદારીભાઈ જમન જંપુ સામે જોઈ હસવા લાગ્યા। એવું કહે છે કે એના સલાહકાર ખેસદારી જે ભાઈ છે એ જમન અને જંપુ સામે જુએ છે અને હસવા લાગે છે, પણ સુમનલાલની અધિરાય દેખાવા લાગે, પણ સુમનલાલ છે એમનામાં જે અધિરાય છે અધિરાય હવે દેખાઈ આવે છે। વારંવાર એની નજર પોતાની કાળા ઘડિયાળના કાંટા ઉપર પડવા માંડી, વારંવાર એમની નજર છે એમના કાંટા ઉપર પહેરેલું જે ઘડિયાળ છે ઘડિયાળ ઉપર પડવા લાગે છે। ખેસદારી ભાઈએ એને 5-10 મિનિટ કઢાવી નાખવાના હેતુથી પૂછવા માંડ્યું, કોલેજમાં પાછા ક્યારે જવાના છો? ખેસદારી ભાઈ છે 5-10 મિનિટનો બીજો સમય એમનો એ રીતે પૂરો થઈ જાય એ માટે શું પૂછે છે કે પાછા તમે હવે કોલેજ બાજુ ક્યારે જવાના છો? કેટલા હું નંબર રાખું છું? કે જગ્યાએ તમે કોલેજમાં જવાનું છો, કયો નંબર છે તમારો? હવે LLB થવાની કેટલા વર્ષ બાકી છે? હું હવે LLB થવાની, ભાઈ તમારે કેટલા વર્ષ બાકી છે? પેલો છોકરો જે આવ્યો હતો એની ઉતાવળ હતી, એની પૈસાની કંઈ પડી નહોતી, માટે એમને લઈને જવું હતું, પેલા ભાઈએ એમને રોકી રાખ્યા હતા કે ગાંધીમાં તમ્યામાં ભળશો? એવું કહે છે કે તમે ગાંધીમાં તમ્યામાં ભળી જશો ભાઈ, જે થાય તે ખરું એવા ટૂંકા અવાજથી બતાવીને સુમનલાલ પાછો જમન જંપુ તરફ વળ્યો। જે થાય તે ખરું એવો જવાબ આપે છે એટલે સુમનલાલ છે ફરીથી ચીબડા દેવા માટે જમન અને જંપુ છે એની તરફ પડે છે। ખેસદારીએ કહ્યું કે આ ઘડી સાથું સીટ બગાડો છો બાજી। પેલા ખેસદારી છે એ શું કહે છે? થોડા સમય માટે શું કામ? તમને સસ્તામાં મળે છે તો આખી બાજી બગાડી રહ્યો છું। સુમનલાલ કોણ છે? જે ચીબડા લેવા આવેલો ભાઈ છે જે ભાવતાલ કર્યા વગર માંગી રહ્યો છે, અને ખેસદારી કોણ છે? જેને સસ્તામાં ચીબડા જોઈએ છે। મારે મોડું થાય છે ત્યારે સુમનલાલ શું કહે છે? મારે ખૂબ જ મોડું થાય છે, હોય ભણેલો આ વિદ્યા શું લીલું કરવાની હતી? એવું કહે છે કે હોય ભણેલા માણસો છે એમને આપણી વિદ્યા આપણને શું કામ લાગવાની છે?
સુમનલાલે જઈને કહ્યું, લો જોખો અજમન, હું મજૂર બોલાવ. સુમનલાલ છે જમન ચંપુ પાસે જાય છે અને કહે છે, લ્યો તમે મારા અજમન ચીવડા જોખો, હું હમણાં જ મારા મજૂરને બોલાવી લઉં છું. જમન દરેક 5 સેરની ધારણમાં અક્કેક સે નમતું તોડવા લાગ્યો. જમન છે દરેક સેરની જે ધારણમાં તોલે છે એમાં સે જેટલા ચીબડા નમતા તોલે છે. ખેસદારી ભાઈ આવીને ઊભા રહે, એટલામાં જે ખેસદારી ભાઈ પહેલાં આવ્યા હતા એ ફરીથી ત્યાં આવીને ઊભા રહે છે. આ બધું તો એકનું એક થયું ને મારા ગાંડા, શું કહે છે, આ બધું તો તમે છેલ્લે એકનું એક જ થયું ને ગાંડા માણસો, કેમ આટલી નમતી ધારણે તો એ જ હિસાબ થઈ રહે છે. આટલી નમતી ધારે તમે આપો છો તો તમે એના એ જ હિસાબે ચીબડા વેચી રહ્યા છો. મેં આનાના 3 સેટ તો માગ્યા હતા ને, શું કહે છે, મેં આનાના 3 સેટ ચીબડા તો તમારી પાસે માગ્યા હતા ને. અમે તો બાપા રજકના કાયર, એવું છે, અમે તો બાપા અમારી સાથે રજક કરે એનાથી કંટાળેલા છે. જ્યારે જે સૂકો રોટલો ચાપતા હોઈએ એ કાંઈ અમને થોડું ગમે છે. અમારે જમવું શું કહે છે, અમારી સાથે અમે કોઈ રકઝક કરે છે અમને પણ સારું લાગતું નથી, પરંતુ અમારી મજબૂરી છે માટે અમે આ રીતે વેચવા બેઠા હોઈએ છીએ. 4 દિવસથી સુકા રોટલા ખાતા હોઈએ એ અમને પણ સારું ન જ લાગે. પેટમાં પાનાની જેમ ખૂંચે છે ભાઈ, પેટમાં પાનાની જેમ હવે ખૂંચવા લાગે છે ભાઈ. જમ્પુ બોલતી ગઈ, જમન ચૂકતો ગયો. જમ્પુ આ બધી વાતો કરે છે, જમન ચીબડા ચૂકતો હોય છે. પાંચેક ચીબડા વધે જોવાની કહ્યું, જોખો એક વધુ ધારણ. પાંચેક ચીબડા વધે છે તો જુવાન સારો છોકરો હતો, સુમનલાલ સારા હતા, એટલે શું કહે છે, એટલા પણ જોખી દો. ના જમ્પુએ કહ્યું, એમની એમ નાખી દો. ના જમ્પુ શું કહે છે, ના એમની એમ મફતમાં એટલા આપી દો. ધારણ નથી કરવી, ભલે ભાઈ લઈ જતા, તમારા પેટ થરે બાપા. એવું કહે છે કે અમારે તોલવા નથી, ભલે તમે લઈ જાઓ, તમારા પેટના ખાડા પુરાય, પેટ થરે. આ ગરીબ હોવા છતાં પણ એમનામાં કેટલી બધી માનસાઈક છે એ આપણને અહીંયા જોવા મળે છે. જુવાન સુમનલાલને આ જમન જમ્પુ પર રસ પડ્યો. જુવાનીમાં જે સુમનલાલ છે એમને હવે જમન અને જમ્પુની વાતોમાં રસ પડે છે. એમની જે આ માનસાઈ છે એ એમને દેખાઈ આવે છે કે આપણે પૈસાદાર માણસો થઈને નાની નાની વાતોમાં કચકચ કરતા હોઈએ છીએ. જે દુનિયાના સારા લોકો છે એ દરેક વાતમાં ભાવતાલ કરાવતો હોય છે, જ્યારે ગરીબ લોકો છે એ માત્ર ને માત્ર પોતાનું ગુજરાન ચલાવવા માટે આવો વેપાર કરતા હોય છે, તો પણ એમના મન કેટલા ચોખ્ખા હોય છે એ અહીંયા આપણને દેખાય છે. વર્ચ વર્તના ઉર્મી ગીતોમાં કદી આવો રસ નહોતો ઉપજ્યો. એવું કે છે સુમનલાલને વર્ચના જે ગીતો છે એમાં પણ ત્યારે આટલો રસ નહોતો ઉપજ્યો. એને કૌતુકથી પૂછવા માંડ્યું, ક્યાંના છો? એ ખૂબ જ કૌતુક એટલે કે આતુરતાથી પૂછે છે કે ભાઈ તમે ક્યાંના છો અને અહીંયા શા માટે આવ્યા છો, કેટલા સમયથી આવ્યા છો, ક્યાં વાડા કરો છો, કેટલા મહિનાની મહેનત, શીશી મુસીબતો, કેટલું રડ અંડરલાઈન કયા કયા પ્રશ્નો પૂછે છે. તમે ક્યાંના છો, તમે અહીંયા કેટલા દિવસથી આવ્યા છો, એ સિવાય શું પૂછે છે, કેટલા મહિનાની મહેનત લાગે છે, તમે આ ચીબડા ઉછેરવા માટે કઈ જગ્યા ઉપર વાડા કરો છો, શીશી મુસીબતોને આને આ રીતે છોડ છે ને ઉગાડી એના પર ચીબડા લગાડવામાં એને પાણી પાવામાં તમને કેટલી કેટલી મુસીબતો પડતી હોય છે, કેટલો રડો છો ને આટલી મહેનત પછી તમને કેટલા પૈસા મળી રહે છે, આવા પ્રશ્નો પૂછે છે. ક્યારે પન્યા છો, કેટલી ઉંમર છે બેની, ક્યારે તમારા લગ્ન થયા છે, કેટલી ઉંમર છે તમારા બંનેની, આ બાળકને કેમ ધવડાવ્યા જ કરો છો, તાળા રોટલા કેમ ખાઉં છું, આ બાળકને શા માટે દૂધ પીવડાવ્યા કરું છું, હવે ઠંડા રોટલા શા માટે ખાઉં છું, અહીં કોઈ જ્ઞાતિ નામના ખોટા નથી, શું કે છે, અહીંયા કોઈ તમારા સગા સંબંધીઓ રહેતા હોય એવા ઘર નથી. દરેક જવાબમાં સુમનલાલે સંધ્યાના રંગો જેટલી જ નિખાલસતા સરોગાઈ દીધી. એવું છે દરેક જવાબમાં સુમનલાલ જેમની જે લાગણી છે એ લાગણી દેખાઈ આવે છે. વચ્ચે વચ્ચે વરવહુના મતભેદનું મીઠું મરમાણ રૂપ તીખણ પણ માંડ્યું. સુમનલાલ છે જ્યાં પતિ પત્ની જવાબો આપે છે એનો જે પ્રેમ છે પ્રેમ જોઈએ છે, એ સિવાય વચ્ચે જે મીઠું મીઠું મતભેદનું મરમાડું એવું તીખડ છે એની મજા માને છે. પણ આ વરવહે વહે એ વાતો દરમિયાન પોતાનો સંકેલો ચાલુ જ રાખ્યો હતો, પણ આના દરમિયાન પણ આ પતિ પત્નીએ પોતાની જે વાતો છે એનો સંકેલો ચાલુ રાખ્યો હતો. પછી એની ખંછેરીને બંને પોતાની ભાડે રાખેલી વખારમાં ગયા. આ ચીબડા વેચાઈ જાય છે પછી જે પછેરી છે એ ત્યાંથી ખંખેરીને એ જે વેચવા બેઠાની જગ્યા ઉપર જે હોય છે બધું ત્યાંથી લઈને એ લોકો પોતે રાખેલી જે વખાર છે જગ્યા ઉપર જાય છે. સૂરજ દોડ ચાલ્યો છે. ક્યાં જાય છે આટલો અધીરો બની, ક્યાં જાય છે સૂરજ છે એ સાંજ પડવાનો સમય હોવાથી એકદમ
દોડાદોડ કરે છે એટલે કે આથમી રહ્યો છે ત્યારે એવું કહે છે ક્યાં જાય છે આટલો અજીરો બનીને શા માટે આટલો જલ્દી આથમી જાય છે પોતાની સાસરે કે પિતૃ ઘરે તે તો એ જાણી એવું કહે છે પોતાના સાસરે જાય છે કે પિતૃ ઘરે જાય છે તો સૂરજને જ ખબર છે એવા પ્રશ્નો પૂછે છે પણ એની સાથે આ જમજ અને જમકુ પણ સંવાદ કરી રહ્યા છે પણ એની સાથે સાથે આ જમજ અને જમકુ છે એ પણ એકબીજાની સાથે સંવાદો કરી રહ્યા હોય છે છોકરાને કેળી જાળીને જમકુ ધણીને એક હાથે બંધી ને મેલમાં સાથ દઈ રહી છે અને છોકરાને કેળી લઈને જે જમકુ છે એ પતિની દરેક વાતમાં એમને સાથ આપી રહી હોય છે આ અલીભાઈની અઢીસેર દયાઓ આ છરી લઈ ગયું શું કે છે આ અલીભાઈની જે અઢીસેર આપણે લાવ્યા હતા તોડવા માટે તમે પાછું આપી આવો અઢીસેરનું જે કાચલા આવે છે ત્રાજમાં તોડવા માટે એ લાવ્યા હતા તો પાછા આપી આવો લ્યો આ છરી પણ એમની પાછી આપી દેજો આ દીવામાંથી ઘાસ લેટ ઢોળીને લઈ લો દીવો સળગાવવા માટે જે ઘાસ તેલ આવે છે એ પણ તમે લઈ લો આ લ્યો આ કાગળમાં વીકી લો આ તાડુ વખાણના માલિકને આપી આવો આ બધું તમે કાગળમાં વીકી લો પછી તાડુ છે એ જે વખાણના મુખ્ય માલિક છે એ તમે આપી દો કેમ કે બહારથી આવ્યા હતા એ ચીડા મૂકવા માટે એમને જે વખાણ રાખી હતી અને તાડુ વસ્તુ તો એમને કામ પતી ગયું હોવાથી તાડુ પાછું આપી આવો જો આપણા લુગડા લતાની તોલા ત્રાજવાની ફાંટ બંધાવ્યો કે જો આપણા જે લુગડા એ જે કપડાં છે જે ત્રાજવા છે બધા હું બાંધીને તમને પકડાવું સૂડલો મારે માથે મેળો સૂડલો છે એ મારા માથા ઉપર મૂકી આપો હું લઈને ચાલીશ અરે ભાન ભૂલ્યા ઈઢોણી તો પેલી મૂકવું જો કે છે અરે અરે તમે ભૂલી ગયા પેલી ઈઢોણી છે એ પણ મૂકી દો આજે આપણે આ પાઠ અહીંયા સુધી જોઈએ છે એ આગળ શું થાય છે જમન અને જમકોનું એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ